આમ તો કાળી ચૌદશની રાત્રે લોકો સ્મશાનની આસપાસથી નીકળતા પણ ડરતા હોય છે, પણ વડાલી ગામના લોકો કાળી ચૌદશની સ્મશાનમાં બાળકો સાથે જઈને મનાવે છે અને સ્મશાને દીવડાઓથી શણગાર કરી શંકર ભગવાનની આરતી ઉતારી કાળી ચૌદશની ઉજવણી કરતા હોય છે। સાબરકાંઠાના વડાલી ગામના લોકો કાળી ચૌદશે સ્મશાનમાં પહોંચે છે અને દીવડા પ્રગટાવી કરે છે આરતી। વડાલી ગામના લોકોએ બાળકો સાથે સ્મશાનમાં જઈ સ્મશાનને દીવડાઓથી શણગારી શંકર ભગવાનની આરતી ઉતારી કાળી ચૌદશની અનોખી રીતે ઉજવણી કરી હતી। આમ તો કાળી ચૌદશની રાત્રિએ લોકો સ્મશાનની આસપાસથી નીકળતા પણ ડરતા હોય છે, ત્યારે વડાલી ગામના લોકો બાળકો સાથે સ્મશાનમાં જઈ સ્મશાનને દીવડાઓથી શણગારી શંકર ભગવાનની આરતી ઉતારી કાળી ચૌદશની અનોખી રીતે ઉજવણી કરી હતી। તમને દેખાતું આ દ્રશ્ય કોઈ આમ જગ્યાનું નથી, પરંતુ આ દીવડાઓથી શણગારેલું સ્થળ સ્મશાન છે। વાત છે સાબરકાંઠાના વડાલી ગામના લોકોની, કે જેઓએ પોતાના ભક્તોને સ્મશાનમાં જઈને પ્રગટ કરી છે। બાળકો હોય કે પછી મહિલાઓ, આ બધા જ ગામના લોકો સ્મશાનમાં રાત્રે એકઠા થાય છે અને ગામના સ્મશાનમાં જઈને સ્મશાનને દીવડાઓથી જાકમ જોરભર્યું બનાવી દેશે અને ત્યારબાદ ગામના લોકો શંકર ભગવાનની મૂર્તિ સમક્ષ એકઠા થઈને ભગવાનની આરતી ઉતારેશે। આમ કાળી ચૌદશે ગામના લોકો ભક્તિમય થઈને કાળી ચૌદશને ભક્તિથી ઉજવેશે। આમ તો કાળી ચૌદશે સ્મશાનનું નામ સાંભળતા લોકો ડરી જતા હોય છે, પરંતુ વડાલી ગામના લોકો માટે હવે ગામનું સ્મશાન એ એક ભક્તિનું સ્થળ બની ગયું છે। ગામના લોકો આવી જ રીતે કાળી ચૌદશની રીતે રાતે અહીં અંધકારમાં સ્મશાનમાં હરખ ભેર આવે છે અને સ્મશાનને ચાકમ જોર કરીને આરતી કરી ભક્તિભાવ પ્રાગટ્ય કરે છે। ગામના લોકોને હવે આ વાતનો મનમાં ડર નહીં, પણ ભક્તોનો પર્યાય બની ગયો છે। છેલ્લા 18 વર્ષથી અહીં આ રીતે સ્મશાનમાં આરતીનું આયોજન કરવામાં આવે છે। ઉમંગ રાવલ, જેડેશ ટીવી, સાબરકાંઠા। ક્યારથી આ શરૂ કરાયું, શા માટે શરૂ કર્યું? 20 વર્ષથી આ કાર્યક્રમ થાય છે, જે બાળકોને અને બધાને એમ થતું હોય છે કે સ્મશાનમાં ન જવાય અને એમાં કાળી ચૌદશથી ઈશ્વર ન જવાય, કાળી ચૌદશથી ફક્ત તાંત્રિક વિધિઓ માટે જતા હોય છે, એ અંધશ્રદ્ધા દૂર થાય એના માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે અને દર વર્ષે આ કાર્યક્રમ થતો હોય છે કાળી ચૌદશના દિવસે। કેટલા વર્ષથી આ વચન શું કરી પ્રગટ્ય છે બાળકોને બોલીએ? ચલો, અહીંયા કાર્યક્રમ થાય છે જેટલા વર્ષથી, 5-6 વર્ષથી, લાસ્ટ કોરોના ટાઈમમાં બંધ હતું ત્યારે, બાકી આગળથી જ્યારથી બી કાર્યક્રમ થાય છે ત્યારથી હું અહીંયા આવું છું મારા પરિવાર સાથે, અને આ જે કાર્યક્રમ છે એનો અમે લાભ લઈએ છીએ અને બહુ સારી રીતે અને સફળતાપૂર્વક આ કાર્યક્રમ પૂરો કરવામાં આવે છે અને દીપ પ્રાગટ્ય કરવામાં આવે છે, એની મહા આરતી કરવામાં આવે છે અને ભગવાન શિવજીની જે મૂર્તિ છે તેનું પણ અહીંયા ખૂબ સારું એવું મહત્વ છે। તમે ક્યાં કરો છો આયુર્વેદના? અહીંયા સ્મશાન ગૃહ છે વડાલીના અંતે આવેલું, જે એમાં આવીને અમે આ કાર્યક્રમને સફળતાપૂર્વક કરવામાં આવે છે, એમાં જે બધા કાર્યકર્તાઓ અને નગરજનોના સાથ સહકારથી આ કાર્યક્રમ પૂરો કરે છે। પ્રાંતિજ અંબિકા એન્ટરપ્રાઇઝ તથા માતંગી ફ્લેક્સ બેનરના માલિક મનોજભાઈ મોદી દ્વારા પ્રાંતિજ તલોદ સાબરકાંઠા અરવલ્લી જિલ્લાના તમામ ભાઈ બહેનો, મિત્રો, ગ્રાહક મિત્રો, સ્નેહીજનોને દિવાળી પર્વની હાર્દિક શુભકામનાઓ તેમજ નૂતન વર્ષાભિનંદન તથા આવનાર નવું વર્ષ આપ સર્વે માટે સુખદાયી તેમજ આરોગ્યમય નીવડે તેજ શુભેચ્છાઓ સાથે પ્રભુને પ્રાર્થના।
શ્રી કૃષ્ણ, મારા વાલા, વડીલો, મિત્રો, સ્નેહીજનો અને મારા કસ્ટમર ગ્રાહકો, આપ સૌને વિક્રમ સંવત 2080 નવું વર્ષ લાભદાયી, ફળદાયી, સુખદાયી નીવડે એ પ્રભુને પ્રાર્થના. ગત વર્ષની જેમ આ વર્ષે પણ આપના આશીર્વાદ, સાથ સહકાર મળી રહે એવી અભ્યર્થના. વધુમાં જેડેશ ટીવી છેલ્લા 4 વર્ષથી અથાગ પ્રયત્ન કરી તાલુકાના ખૂણે ખાંચરે જઈને પણ લોકોની વાચાને ટીવી માધ્યમથી જે સમાચાર જણાવે છે, એ જે 5મા વર્ષમાં પ્રવેશ કરી રહ્યો છે, એવા સંજયભાઈ, મિતેશભાઈ અને એમની સમગ્ર ટીમને મારા વતી ખૂબ ખૂબ અભિનંદન. પ્રગતિ કરતા રહો, લોકોની સાચી વાતને દર્શાવતા રહો એવી અભ્યર્થના સાથે વિનું છું. જય શ્રી કૃષ્ણ. તાપીસ તાલુકા, તાપીસ શહેરના સૌ નગરજનો, નાગરિકોને દીપાવલીના આ મહાપર્વની શુભેચ્છાઓ અને શુભકામનાઓ પાઠવું છું. આવનારું નવું વર્ષ આપ સૌ માટે લાભદાયી, ફળદાયી અને યશસ્વી નીવડે. નૂતન વર્ષ સૌ કાર્યકર્તાઓ માટે, ના સ્નેહીજનો માટે સુખ, શાંતિ અને સમૃદ્ધિ લઈને આવે એવી શુભેચ્છાઓ પાઠવું છું. પુનઃ આપ સૌને દીપાવલીના પાવન પર્વ નૂતન વર્ષના નૂતન વર્ષ અભિનંદન. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત. નીરવ પરીખ. આજથી શરૂ થતા દિવાળી પર્વ 11 વાઘ 12 ધનતેરસ, કાળી 14 દિવાળી અને નૂતન વર્ષ અભિનંદનની હાર્દિક શુભકામનાઓ પાઠવું છું. આવાવાળું વર્ષ તમામનું સુખમય, સમૃદ્ધમય બને એવી અભ્યર્થના વ્યક્ત કરું છું. વિશ યુ વેરી હેપી ન્યુ યર, વિશ યુ વેરી હેપી દિવાળી, નૂતન વર્ષ અભિનંદન.
નમસ્કાર, હું રાઠોડ પ્રદીપસિંહ ધર્મેન્દ્રસિંહ, રાહિત તાલુકા પંચાયત પ્રમુખ. આવનાર નવા વર્ષના આપ સૌને હેપી ન્યુ યર અને હાર્દિક શુભકામના પાઠવું છું અને હેપી દિવાળી અને રાહિત તાલુકા સહિત સર્વ જનતાને આવનાર દિવસ નિરોગી રહે, સુખમય રહે એવી ભગવાન માતાજીને પ્રાર્થના કરું છું. જય હિન્દ, જય ભારત.